अच्छा है वन का सीजू। ओके ओके ओके। चलो तो कौन रीड करे से फर्स्ट? सर वो करो। ओके चार ऑप्शन रीड कर जो आंसर तुम्हारे अपन शु जा नथी समझातो ने आऊ समझाइस बरोबर दरेक क्वेश्चन में तुमने समझाइस એટલે મૂંઝ જાતા નહીં। ચલો સ્ટાર્ટ। આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે? એ ઈશ્વર કોપ, બી વરસાદના પાણીમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થવાથી, સી વાદળોમાં એકઠો થતો વીજભાર, ડી વાદળામાં નાના નાના જલબિંદુઓ અથડાવાથી ઉર્જા મુક્ત થવાથી। જવાબ સી વાદળોમાં એકઠો થતો વીજભાર। ઓકે વેરી ગુડ। વાદળામાં થતો એકઠો થતો વીજભાર ઈશ્વરનો કોપ કોઈ નથી। પેલા પ્રાચીન સમયમાં લોકો કહેતા કે આ ઈશ્વરનો કોપ છે, ઈશ્વર આપણાથી દુખી છે। પેલો બળદ છે એક સિંગડાથી બીજી સિંગડા જે સોરી કઈક એવું કે જે ઉપર જશે ઈશ્વર લડાઈ કરતા હોય છે આ છે તે છે। આપણે અવનવી તમે ઘટનાઓ સાંભળી હશે કે નાના હોય ત્યારે કે આ છે ઈશ્વર જયારે લડાઈ કરતા હોય કોકે તેવું સાંભળ્યું કે બેટ દડા રમતા હોય। હા સાંભળ્યું છે કોઈ એવું? એટલે એવું કઈ છે નહીં, એ બધું એવું કઈ બી છે નહીં। શું છે? વાદળોમાં એકઠો થતો વીજભાર છે। શું છે? કે વાદળોમાં એકઠો થતો જે વીજભાર જે છે એના કારણે શું થાય છે? વીજળી થાય છે અને વરસાદના પાણીમાં જો વરસાદના પાણીમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થવાથી વરસાદના પાણીમાંથી એમનેમ જળ વિદ્યુત ઉત્પન્ન થઈ ન જાય। હા એમનેમ જળ વિદ્યુત જે છે ઉત્પન્ન થઈ ન જાય, પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરો તો ટાઈમ એન્ડ ટાઈમની જરૂર પડે। ઓકે પછી બીજું ચોથો પડો બધું, વાદળમાં નાના નાના જ્વલન બિંદુ અથડાવાથી ઉર્જા મુક્ત થવાથી, કે વાદળમાં નાના નાના જ્વલન બિંદુ અથડાઈને ઉર્જા મુક્ત થાય અને એમાંથી ઉર્જા ઉષ્મા જે છે મુક્ત થાય છે। હા અને ઉષ્માના કારણે જે છે વીજળી થતી નથી। ઓકે આમાં જો સમજી વિચારીને તમારે આન્સર આપવાનો છે, એમસીક્યુ બહુ થોડાક મોટા છે। ઓકે ચલો નેક્સ્ટ રીડ કરું? યસ યસ પૂછવાનું નથી બેટા। શિયાળામાં ઊના કે પોલિએસ્ટર કપડા અંધારામાં ઉતારવામાં આવે છે ત્યારે શું થતું જોવા મળે છે? ઓપ્શન ઓપ્શન રીડ કરો, ઓપ્શન રીડ કરો। એ રુવાટી ઊભી થઈ જાય છે, બી ટર્ટલ અવાજ સંભળાય છે, સી પ્રકાશતા લિસોટા કે તણખા ઉત્પન્ન થતા જોવા મળે છે, ડી આપેલ તમામ। આપેલ તમામ। ઓકે ઊન શિયાળામાં તમે ઊનના કે પોલિસ્ટરના કપડા અંધારમાં ઉતારો તો તડતડ અવાજ ભી આવે, રુવાટી ભી તમારી ઊભી થઈ જાય છે, પ્રકાશના લિસોટા કે તણખલા ઉત્પન્ન થતા જોવા મળે છે, આપેલ તમામ। આ ઘટના જે છે કે તમારા સ્વેટર અને તમારા શરીર સાથે શું થાય, બંને એકબીજી સાથે ઘસાય છે તો બંનેમાં વીજભાર એકઠો થાય છે। શું થાય? બંનેમાં વીજભાર એકઠો થાય છે અને બંનેમાં અલગ અલગ પદાર્થ હોવાથી અલગ અલગ દ્રવ્યો હોવાથી વીજભાર બી અલગ અલગ એકઠો થશે પ્લસ અને માઇનસ, તો એ જે છે રૂવાંટી છે એ તમારા તરફ આકર્ષાય છે, તમારા જે છે સ્વેટર જે છે એના તરફ આકર્ષાશે અને તડતડ જે છે અવાજ આવે છે। આ તડતડ અવાજ અને એક જે પ્રકાશનો લિસોટો ઉત્પન્ન થવો, આ ઘટના અને વીજળીની ઘટના બંને સેમ ઘટના છે, પણ આ એક આ ઘટના સમજવા એક નાનકડી ઘટના આપણને નાનકડી જ લાગે ને, આ ઘટના સમજવા 2000 વર્ષ લાગ્યા। કેટલા વર્ષ લાગ્યા હતા? 2000 વર્ષ જે છે આ ઘટના સમજવા માટે લાગ્યા હતા। ઓકે યાદ રાખજો બધું। ઓકે ચલો નેક્સ્ટ। સર હું વાંચું? પૂછવાનું નથી બેટા, રીડ કરવાનું છે વન બાય વન, વન બાય વન બધાને વારા આવી રીતે રીડ કરજો। બોલપેનની વપરાયેલી રિફિલને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે, આ અંગે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? રિફિલ વીજભારિત બને છે, બી પોલિથીન વીજભારિત બને છે, સી રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભાર સમાન પ્રકારના હોય છે, રિફિલ કાગળના નાના ટુકડાને આકર્ષે છે? જવાબ સી રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભાર એક પ્રકારના હોય છે, સમાન પ્રકારના હોય છે। મતલબ ક્વેશ્ચન શું છે? બોલપેનના વપરાયેલા રિફિલને જોરથી પોલિથીન ટુકડા સાથે ઘસવાથી શું થાય છે? બોલપેનનો રિફિલ છે અને પોલિથીનના ટુકડા સાથે જો વીજભાર તો બંને પદાર્થમાં ઉત્પન્ન થાય,
તમે પહેલા કીધું છે, તમે કાચના સળિયાને રેશમ સાથે ટુકડા સાથે ઘસો છો તો કાચના સળિયામાં બી વીજભાર ઉત્પન્ન થશે, અને તમે પ્લસ માને છો રેશમના જે કાપડ સાથે છે એનામાં બી તમે માઇનસ વીજભાર ઉત્પન્ન થાય છે. એટલે દરેક પ્રક્રિયામાં, દરેક ઘટનામાં વીજભાર તો બંનેમાં ઉત્પન્ન થાય છે, પણ વીજભાર બંનેમાં ઉત્પન્ન થશે. હવે એ વીજભાર સમાન છે કે અસમાન છે એ આપણે નોટિસ કરવાનું, જોવાનું છે. વીજભાર સમાન ઉત્પન્ન થાય છે કે અસમાન ઉત્પન્ન થાય છે? હા, બે ફુગાને તમે એકબીજી સાથે ઘસજો, પછી નજીક રાખજો, બે ફુગા દૂર રાખશે. વીજભાર બંનેમાં ઉત્પન્ન થાય છે, સમાન કે અસમાન? ઓકે, રિફિલ વીજભારી થાય છે, પોલિથીન વીજભારી થાય છે, રિફિલ કાગળના નાના ટુકડાને આકર્ષે છે, રાઈટ છે, પણ બંનેમાં ઉત્પન્ન થતો વીજભાર સમાન. તમે દ્રવ્ય સમાન લેશો, પદાર્થ સમાન હશે, દ્રવ્ય સમાન હશે તો વીજભાર બી સમાન એકઠો થશે, પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ. પણ તમે દ્રવ્ય અલગ લીધું છે, બંને દ્રવ્ય કેવા છે, અલગ અલગ લીધા છે, બંને પદાર્થ અલગ અલગ લીધા છે, તો એમાં જે છે અલગ અલગ વીજભાર એકઠો થાય છે, અલગ અલગ વીજભાર એકઠો થવાના કારણે બંને જે છે પદાર્થ એકાબીજી તરફ આકર્ષાશે. શું થશે? એકાબીજી તરફ આકર્ષાય છે. ઓકે, નેક્સ્ટ. કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે? એ ઘન, બી ઋણ, સી ધન કે ઋણ, ગમે તે એક. ડી વીજભાર થતો નથી, ધન. કાચના સળિયાને રેશમના કાપડ સાથે, હમણાં જ મેં રિપીટ કર્યું છે, કાચના સળિયા તમે રેશમ સાથે ઘસો તો કાચના સળિયામાં જે પ્લસ વીજભાર ઉત્પન્ન થાય છે, જે વસ્તુ ઘસાય છે મોટા ભાગે, જો મારા ખ્યાલ પ્રમાણે જે વસ્તુ ઘસાય છે ને પ્લસ વીજભાર ઉત્પન્ન થશે. રેશમનો ટુકડો સાથે તમે કાચનો સળિયો ઘસો છો, રેશમનો ટુકડો તેની જગ્યાએ છે, જે વસ્તુ સાથે ઘસાય છે તે કાચના સળિયામાં પ્લસ વીજભાર ઉત્પન્ન થશે, અને પેલામાં માઇનસ. જે તમે કાંચકો છે તમારા વાળ સાથે ઘસો છો, એનો મતલબ કે કાંચકો તમે વાળ સાથે ઘસો છો તો કાંચકામાં પ્લસ વીજભાર ઉત્પન્ન થાય છે, વાળમાં માઇનસ વીજભાર ઉત્પન્ન થાય છે. શું થાય છે? વાળમાં જશે માઇનસ વીજભાર હશે, ઉત્પન્ન થાય છે, બરોબર. એટલે જે છે સળિયામાં જશે ધન વીજભાર ઉત્પન્ન થશે, અને જો ગમે તે વીજભાર ઉત્પન્ન થઈ નહીં, હા, એ એક યાદ રાખજો કે ધન કે ઋણ ગમે તે એક વીજભાર ઉત્પન્ન થાય નહીં. આપણે એમ કીધું કે નહીં, વીજભાર પદાર્થમાં, બે પદાર્થમાં વીજભાર એકઠો થશે, પણ સમાન વીજભાર કે અસમાન વીજભાર એ ખાસ યાદ રાખો, બરોબર. ઓકે, ચલો નેક્સ્ટ. જો રિપીટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ નેક્સ્ટ. કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ઘન વીજભાર મળે છે? રેશમ, અંબર, સુતરાઉ કાપડ, ઊન. રેશમ. રેશમ સાથે હમણાં જ આપણે ત્રણ ત્રીજી વાર બે વાર ચર્ચા કરેલી હતી, અને ઘન નથી, ધન વીજભાર. શું છે આ એક યાદ રાખજો. શું? ધ છે, ધજાનો ધ. હા, ત્રીજે ચોથમ નથી કે મારે ધજાનો ધ કરવો પડે, ધન વીજ સૂત્ર. ઓકે, થાય ક્યારેક આવી નાની મિસ્ટેક થઈ, જો નો પ્રોબ્લેમ, પણ એવું ધ્યાન રાખજો થોડુંક, બરોબર. આપણે ક્યારેક કોકની સામે એક્સપ્લેન કરતા હોય ને ત્યારે નાની ભૂલ છે ને બહુ ધ્યાન રાખો. આપણી સામે કોઈ વધારે એજ્યુકેટેડ જે છે વ્યક્તિ છે ત્યારે આપણી જે છે નાનીમાં નાની ભૂલનું જે છે ધ્યાન રાખવું જોઈએ, કે આપણે એક નાની ભૂલ બી થાય નહીં, બરોબર. ઓકે, ચલો નેક્સ્ટ. વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય? એ અપાકર્ષણ, બી આકર્ષણ, સી કોઈ પ્રતિક્રિયા થાય નહીં, ડી આપેલ પૈકી એકેય નહીં. આકર્ષણ. જો અહીંયા શું કીધું છે, વીજભારિત કાચના સળિયાને, શું કીધું છે, વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો, બંને જો દ્રવ્યો અલગ અલગ છે, અહીંયા પદાર્થ બંને અલગ અલગ, કાચનો સળિયો જે છે એ વીજભારિત છે, ઓલરેડી વીજભારિત છે કે રેશમના ટુકડા સાથે ઘસો, અને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો, એટલે બંને પદાર્થ અલગ અલગ છે, એટલે વીજભાર બંનેમાં જશે સમાન વીજભાર ઉત્પન્ન થશે નહીં. વીજભાર કેવો ઉત્પન્ન થાય? અસમાન વીજભાર ઉત્પન્ન થાય, અને અસમાન વીજભાર હંમેશા એકાબીજીને આકર્ષણ કરે છે, બરોબર. પેલા ચુંબકનો બેસ્ટ એક્ઝામ્પલ છે, ચુંબકમાં એન ધ્રુવ ને એસ ધ્રુવ હોય છે, તમે એન એન ધ્રુવ નજીક લાવો તો ચુંબક દૂર ભાગશે. હા, તમે ચુંબકને આમ ચોંટાડી દેશો ને તો બી ચુંબક આમ છે, તમે જેવું મૂકશો એટલે ચુંબક દૂર ફેંકાઈ જશે,
અને એન અને એચ ધ્રુવ હશે, અસમાન ધ્રુવ હશે એન અને એચ ધ્રુવ, એટલે ચુંબક તરફ શું થાય, આકર્ષણ થાય, તરત ચુંબક એની તરફ આકર્ષે છે. જો નોટિસ કરજો, લોહી ચુંબક તમારી પાસે હોય તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આ, બરાબર. સમાન ધ્રુવ હોય તો અપાકર્ષણ થાય છે, અસમાન ધ્રુવ હોય તો આકર્ષણ થાય છે. ઓકે ચલો નેક્સ્ટ. ગાજવીજ સાથેના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? નીચા વૃક્ષ નીચે ઊંચા ઊંચા લખ્યું છે બેટા, જોઈએ. ઊંચા વૃક્ષ લખ્યું છે. હા એ સર, હું તો જવાબ બોલ્યો રે. એ ઊંચા વૃક્ષો નીચે જવું જોઈએ. બી નીચા વૃક્ષો નીચે આશ્ચર્ય લેવો. પતરાના છાપરા નીચે જવું જોઈએ. ડી ખુલ્લા મેદાનમાં જવું જોઈએ. બી આવે નીચા વૃક્ષો નીચે આશ્રય. જો અહીંયા ગાજવીજ થાય ત્યારે શું કરવું જોઈએ? ઊંચા વૃક્ષો નીચે જવું જોઈએ નહીં, નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ, રાઈટ. પતરાના છાપરા નીચે જવું જોઈએ નહીં, ખુલ્લા મેદાનમાં જવું જોઈએ નહીં. ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં, પતરાના છાપરા કે કોઈ ખુલ્લા શેડ હોય, ગોડાઉન હોય, ગેરેજ હોય, ક્યાંય જવાનું નહીં. તમે જો જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે ઝાડી નીચે આશ્રય લ્યો, અને ઘરમાં જો છો તો તમે બારી બારણા જે છે બંધ કરી દો, વિદ્યુત ની બધી લાઈનો બંધ કરી દો. હા વિદ્યુત બલ્બ તમે શરૂ રાખી શકો, એટલે કઈ નુકસાન છે નહીં. પછી લેન્ડલાઈન ફોન જે છે, જે કોડ વિથ કોડ જે ફોન આવે છે એનો ઉપયોગ નહીં કરવાનો. સ્માર્ટફોન જે છે વિધાઉટ કોડ, કોડ વગરના હોય છે, એનો ઉપયોગ કરવાનો, પણ એને બી ચાર્જિંગમાં નહીં રાખવાનો, બરોબર. આ એક વસ્તુ યાદ રાખજો. જો આ બે બે ઘટના જો વિરુદ્ધમાં છે, મેં તમને કીધું કે ગાજવીજ સાથે જે છે તોફાન હોય તો શું કરવું પડે? આપણે ઘરની બહાર હોય તો દોડીને ઘરની અંદર આવવાનું. ભૂકંપ માની કરતા વિરુદ્ધ છે. ભૂકંપમાં તમે ઘરની અંદર હોય તો વાંધો નહીં, તો તમારે શક્ય હોય તો દોડીને ક્યાં જવું પડે? ખુલ્લા મેદાનમાં જવું પડે. અને બધી જે છે કુદરતી ઘટનાઓના સુરક્ષા માટે લેવા માટે પગલા જે છે બધામાં સમાન નથી, યાદ રાખજો. બધી ઘટનામાં જે છે કુદરતી બધી ઘટનાના સુરક્ષા માટેના પગલા જે છે એ લેવા જે છે બધામાં સમાન નથી. ચાલો બધામાં આવું જ કરે. તમને એમ થાય ઓહો ભૂકંપ છે, બહાર તો ભૂકંપ છે, ચલો હું દોડીને, તમે ખુલ્લી જગ્યાએ બહાર, ચલો હું દોડીને મારા ઘરની અંદર જતો રહ્યો, એ મકાન પડે તો. ભૂકંપ માટે બહાર તમે હો તો એ સેફ જગ્યા છે, પણ હા બહાર તમે ઊંચા વૃક્ષો થી વિદ્યુત ઉપર લાઈનો પસાર થતી હોય, તમારી બાજુ ઇમારતો હોય, એનાથી દૂર રહેવાનું. તો તમારે એનો મતલબ એ નથી કે તમે ખુલ્લા મેદાનમાં છો તો ભૂકંપ થયો તો દોડીને ઘરે જવાનું. હા તો તમે તો સેફ જગ્યાએ છો, તમે હાથે કરીને અનસેફ જગ્યાએ જાઓ છો. હા તમે હાથે કરીને મુશ્કેલીમાં મુકાવ છો. દરેક કુદરતી ઘટના જે છે એમાં જે છે એના સલાહ માટેના સુરક્ષા માટેના જે પગલા જે છે એ અલગ અલગ છે. એટલે આ વસ્તુ જે છે યાદ રાખજો. તમને ક્વેશ્ચન થાય, જો તમે બહાર ખુલ્લા મેદાનમાં છો અને ભૂકંપ થયો હોય તો તમે શું કરો? ખુલ્લા મેદાનમાં લો. ઓપ્શન થાય કે ખુલ્લા મેદાનમાં જ ઉભા રહ્યો, કે ત્યાં બેસી જાઓ, દોડીને ઘરમાં જતા રહ્યો, દોડીને વૃક્ષ નીચે જતા રહ્યો. મેં તમને આની પહેલા બી કીધું હતું, કોઈ બી હોય ક્વેશ્ચન તમારા મનમાં થવા જોઈએ, કોઈ બી પોઈન્ટ હોય સ્કૂલ બાબતે નહીં. તમે બીજી બધી ક્યાંક નવી જગ્યાએ ફરવા ગયા છો, તમને જેની જાણ નથી ત્યારે ભાઈ આ નવી વસ્તુ છે, એ લોકોને તમે પૂછશો નહીં, તમને એની જાણ નહીં હોય, તમે એને પૂછશો નહીં, તમને એની જાણ નહીં હોય તો તમને એવું થશે કે હા ભાઈ મેં એ વસ્તુ જોયેલી છે, પ્રાણી જોયેલું, મને એના વિશે ખબર નથી. જોવાનો મતલબ શું? આપણને એ વસ્તુ વિશે જાણ હોય. પ્રાણી સંગ્રહાલયમાં જાણ કરો, પ્રાણી સંગ્રહાલયમાં તો મોટા ભાગે બહાર જશે જે પ્રાણી હોય તો બહાર એનું બોર્ડ મારેલું હોય છે કે આ પ્રાણીનું નામ આ છે, એનો દિવસનો ખોરાક આ છે, એની બધી ક્રિયા જે છે એના જે છે વિશિષ્ટ લક્ષણો જે છે એના વિશે માહિતી હોય છે. જો રીડ કરીએ તો આપણે એને જોવામાં ધ્યાન હોય, આપણું જોવામાં ધ્યાન એને હોય પ્રાણી. હા જો તમે જોવો તો સાઈડમાં બોક્સમાં કઈક પતરાના પ્લેટમાં કઈક લખેલું હોય છે. એટલે ક્વેશ્ચન જે છે ઉત્પન્ન થવો જોઈએ, મારો કહેવાનો મતલબ એમ. કોઈ બી ટોપિક હોય, કોઈ બી ક્વેશ્ચન હોય, એમાંથી બી તમને ક્વેશ્ચન ઉત્પન્ન થવો જોઈએ તો તમને જે છે બરાબર સમજાશે. હું એકવાર આ પદ્ધતિ જે છે તમે અપનાવશો, હા કે તમને આવું આનું આમ જ કેમ થયું. કોઈ બી વિષય હોય, કોઈ બી તમારે ઘરે હોય પપ્પા મમ્મી જેની તમને જાણ હોય એના વિશે તમને ક્વેશ્ચન થવા જોઈએ, મારો કહેવાનો મતલબ, બરોબર. ઓકે ચલો નેક્સ્ટ. ઊંચી ઇમારતોને વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે?
इमारत पर વીજળીના અવાહક લગાડવામાં આવે છે. ઇમારત પર વીજળીના વાહક લગાડવામાં આવે છે. ઇમારત પર શેડ કરવામાં આવે છે. ઇમારત પર પાણીની ટાંકી રાખવામાં આવે છે. જવાબ બી, ઇમારત પર વીજળીના વાહક લગાડવામાં આવે છે. ઊંચી ઇમારત પર વીજળીથી બચવું છે તો વીજળીના વાહક જ લગાડવા પડશે, ને વીજળીના અવાહક ક્યાંય જશે કામમાં લાગશે ને. વીજળીના અવાહક પદાર્થ એ વીજળીને આકર્ષતા નથી, પણ વીજળીના વાહક પદાર્થો વીજળીને આકર્ષે છે. અને ઇમારત પર શેડ કરવાની જરૂર છે નહીં, તો શેડ કરો તમે એ ધાતુના પતરા બતરા નાખ્યા હોય, હા બરોબર, મોટા ભાગે પ્લાસ્ટિક ના નાખે, ધાતુના પતરા નાખે તો વીજળી તો અમુક શું થાય આકર્ષાય છે, પણ એ જે છે વીજળી આકર્ષાય છે, પણ એ પતરાનો સંપર્ક તમારે જમીન સુધી નહીં હોય તો એ વીજવાર ક્યાં જશે? પતરામાં રહેશે ને, હા એ વીજવાર પતરામાંથી ક્યાં આવશે? તમારા મકાનમાં જ આવશે. અથવા તો તમે એની નીચે હો, તમે અડિયા બડિયા હોય, પાણીનો સંપર્ક હોય, તમને લાગે છે બરોબર. ઇમારત પર પાણીની ટાંકી રાખવાથી કઈ થાય બરોબર. ઓકે નેક્સ્ટ. 26 જાન્યુઆરી 2001 ના રોજ મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? એ ગુજરાતમાં, બી કાશ્મીરમાં, સી ઓડિશામાં, ડી લાતુરમાં. એ ગુજરાતમાં જવાબ. 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાત રાજ્ય જે છે એના કચ્છ જિલ્લા જે છે જે વિસ્તારની દ્રષ્ટિએ આપણો સૌથી મોટો મોટો જિલ્લો છે. ગુજરાતમાં કેટલા જિલ્લા છે કોને ખબર? 29 એક એક 33 33 ગુજરાતમાં 33 જિલ્લા છે બરોબર. તાલુકા કેટલા છે? હા આ તો આવું બધી માહિતી તમારે જનરલ નોલેજ જીકે નથી આવતું, સામાન્ય જ્ઞાન સબ્જેક્ટ આવે છે કે નહીં? હા આવે છે કે નથી આવતું સમજ સમજે? હા સર, ગયા વર્ષે હતો, હજી આ વર્ષે નથી. 33 જિલ્લાઓ છે, 250 તાલુકાઓ છે અને 18 મહાનગરપાલિકાઓ છે, એમાં ભાવનગરનો બી સમાવેશ થાય છે. ઓકે, અને પ્લસ 18,000 જેટલા જે છે ગામડાઓ છે. બધા જિલ્લાઓ માટે વિસ્તારની દ્રષ્ટિએ, વિસ્તાર જે છે એની દ્રષ્ટિએ જે છે કચ્છ જિલ્લો જે છે મોટામાં મોટો છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો જે છે મોટામાં મોટો છે. ઓકે ચલો, એમાં વધારે ના જતા આપણે આ લાઈન ઉપર ચાલશું. ઓકે, એટલે ગુજરાતના ભુજમાં બરોબર. ઓકે ચલો નેક્સ્ટ. અને વેટ 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 વેટ, તમને એમ પૂછે કોઈ 8 ઓક્ટોબર 2005 માં મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? 8 ઓક્ટોબર 2005 માં મોટો ભૂકંપ ક્યાં? કાશ્મીરમાં. વેરી ગુડ. હા કાશ્મીર જે છે એના ઉરી અને તંગધારમાં. ક્યાં? કાશ્મીરના ઉરી અને તંગધારમાં જે 8 ઓક્ટોબરે મોટો ભૂકંપ આવ્યો. આપણે ખાલી ગુજરાતની માહિતી હોય, સાથે સાથે આખા ઇન્ડિયાની બી આપણે જે છે થોડી ઘણી આમાં આમાં જેટલી માહિતી આવે એટલી આપણને હોવી જોઈએ બરોબર. આમાં જેટલી માહિતી આવે એટલી આપણને હોવી જોઈએ, જરૂરી છે. ઓકે ઓકે ચલો હવે કન્ટિન્યુ કરો. 4 તીવ્રતા વાળા ભૂકંપ કરતા 6 તીવ્રતા વાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? એ 1.5 ગણી, બી 2 ગણી, સી 100 ગણી, ડી 1000 ગણી. ડી 1000 ગણી જવાબ. જો પેલી વાત કહી, ભૂકંપમાં જે ડેસિબલનું બી ઉદાહરણ આપે, અવાજ માપવા, અવાજ કોના કોના દ્વારા મપાય છે, કયા સાધન દ્વારા? ડેસિબલ દ્વારા જે છે અવાજ મપાય છે. ડેસિબલ દ્વારા જે છે અવાજ માપવામાં આવે છે. તમને આઈડિયા ન હોય તો કહી દઉં, તમારો જે દિવસનો જે છે અવાજનો જે છે લેવલ જે કેટલું હોવું જોઈએ, 45 ડેસિબલ, રાત્રિ 35 ડેસિબલ બરોબર. એનાથી વધારે જે છે ડેસિબલ જે છે તમે અવાજ ઉત્પન્ન કરતા હોય, આનાથી વધારે ડેસિબલ જે છે તમે અવાજ ઉત્પન્ન કરતા હોય, તમારે તમારી સામે જે છે કાયદેસર કાર્યવાહી થાય, કેસ થાય, કોઈ કેસ કર્યો કે ભાઈ અમારી સામે આ ડીજે છે બહુ જોરથી વધારે છે ડીજે, તો એની સામે કાયદેસર કાર્યવાહી થાય, કેસ બી થાય. જેને ડીજે બી એવું રાખવું હોય છે ને ભાઈ, હા એને બી પરમિશન લેવી જરૂરી છે. શું? એને બી શું છે કે પરમિશન લેવી જે જરૂરી છે. વધારે ડેસિબલ વાળો જોજો અવાજ ઉત્પન્ન થાય છે તો એની કાયદેસર કાર્યવાહી થાય છે. હા એટલે દિવસ દરમિયાન તમે 45 ડેસિબલ, રાત્રિ દરમિયાન 35 ડેસિબલ સેવા ઉત્પન્ન કરી શકો, પણ એમાં જે છે આપણે રિક્ટર સ્કેલની વાત કરીએ તો રિક્ટર સ્કેલમાં 4 કરતા 6 ની તીવ્રતા વાળો ભૂકંપ કેટલો વિનાશક ગણો છે? તો રિક્ટર સ્કેલ જે છે પેલું રેખીય નથી, મેં તમને સમજાવ્યું હતું. રિક્ટર સ્કેલ જે છે ભૂકંપની તીવ્રતામાં આપી શકાય, પણ એ રેખીય નથી,
એનો મતલબ એ નથી આપણે ગણતરી કરીએ, આમાં શું આપણે મેથ્સ નો ઉપયોગ કરીએ, આમાં ગણતરી કરીએ કે ચાર જે છે છ માઇનસ ચાર તો બે, બે ગણી કે દોઢ ગણી કે વધારે હોય એમાં શું નવું છે? આવું તો ભાઈ ચોથા પાંચમા વાળા ને આવડે પણ નહીં. રિક્ટર સ્કેલ છે એ રેખીય નથી. ચાર ગણી તીવ્રતા વાળા કરતા છ ગણી તીવ્રતા વાળો ભૂકંપ એનો મતલબ એ નથી બે ગણો વિનાશક હોય કે દોઢ ગણો વિનાશક હોય, હજાર ગણો વિનાશક હશે. કેટલો હશે? ચાર ની તીવ્રતા કરતા છ નો ભૂકંપ છે હજાર ગણો જે છે વિનાશક હશે. ઓકે, એટલે રિક્ટર સ્કેલ છે રેખીય છે નહીં, આ વસ્તુ યાદ રાખજો. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? ચક્રવાત, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ કે ભૂકંપ? ડી ભૂકંપ. ભૂકંપ નું જે છે પૂર્વાનુમાન કરવું શક્ય નથી. ગાજવીજ સાથેનો વરસાદ છે, વંટોળ કે ચક્રવાત નું તમે પૂર્વાનુમાન કરી શકો છો, પણ ભૂકંપ નું જે છે પૂર્વાનુમાન કરવું જે છે શક્ય છે નહીં. બરાબર, બાકીના ચક્રવાત, વંટોળ, ગાજવીજ સાથેનો વરસાદ એ બધા પૂર્વાનુમાન કરી શકે છે. ખાલી જગ્યા નામના અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને પોલિએસ્ટર કપડાં ઉતારતી વખતે થતા તણખા સમાન ઘટનાઓ છે. બેનજામિન ફ્રેન્કલિન જવાબ. ઓકે, એટલે એ વૈજ્ઞાનિકે જણાવ્યું કે વીજળીનો તણખલો જે છે એ કયો છે કે જે તમે પોલિએસ્ટરના કપડાં ઉતારો છો ઉતારતી વખતે જે તણકલા થાય છે એ તણકલો ને વીજળીનો તણકલો બંને ઘટના કેવી છે? સમાન છે. બંને ઘટના કેવી છે? બંને સમાન ઘટના છે. એ વીજળીનો તણકલો જે છે અને પેલો જે છે તણકલો છે બંને કેવી છે? સમાન જે છે એ ઘટના છે. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું? બેન્જામિન ફ્રેન્કલિન. પણ આ ઘટના જે છે એક નાનકડી ઘટના સાબિત કરવા માટે 2000 વર્ષ લાગ્યા. કેટલા? એક નાનકડી ઘટના સાબિત કરવા માટે 2000 વર્ષ લાગ્યા છે, એટલો સમયગાળો. છતાં પણ હજી એક વસ્તુ સાબિત નથી થયું, તમને ખબર છે? હતું જ તે આપણે. છતાં પણ વૈજ્ઞાનિકો હજી એ નથી જાણી શક્યા કે ભાઈ વાદળની નીચેના ભાગમાં માઇનસ હોય ને વાદળની ઉપરના ભાગમાં પ્લસ વીજભાર જ હોય છે. શા માટે? હવે તમને ક્વેશ્ચન થવો જોઈએ શા માટે. હજી સુધી વૈજ્ઞાનિકો સારી રીતે જાણી નથી શકતા, જાણી નથી શક્યા કે વીજભાર જે છે શા માટે વાદળની ઉપરની સપાટી પ્લસ હોય નીચેની સપાટી માઇનસ હોય, એવું શા માટે? કે પ્લસ માઇનસ જોડે કેમ ન, નીચે કેમ ન હશે, ઉપર કેમ ન, અદલા બદલી કેમ ન થાય? ઓકે, જ્યારે એની શોધ થશે ત્યારે આપણે જાણકારી મળશે. બરોબર. ઓકે ચલો, બેન્જામિન ફ્રેન્કલિન. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ. પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે વીજભાર મેળવે છે. પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે ત્યારે શું થાય? વીજભાર મેળવે છે. ઓકે સર, રીડ કરો. યસ યસ. બીજું ને સર? ત્રીજું, ત્રીજા નંબર. સમાન વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય છે અપાકર્ષણ. સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ. સર કોઈ રીડ નથી કરતો, હું કરું? ના ના, કોઈ કરશે. ચલો, ધન વીજભાર, ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ નહીં થાય બેટા, આકર્ષણ થશે. વીજભાર અલગ અલગ છે, અહીંયા એ સમાન વીજભાર છે, પ્લસ અને માઇનસ છે, નથી કે પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ નથી. શું આવશે? આકર્ષણ આવશે. ઓકે ચલો, ફાઇવ નંબર. પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાળ સાથે ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર જાતે વહન થતો ન હોવાથી તે વીજભારને ખાલી જગ્યા વીજભાર કહે છે. સ્થિર વીજભાર.
પ્લાસ્ટિક ના કાચકાને કોરા વાળ સાથે ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર જાતે વહન થતો ન હોવાથી તે વીજભાર સ્થિર વિદ્યુતભાર, શું કહેવાય, સ્થિર વિદ્યુતભાર, કારણ કે જે વીજભાર ઉત્પન્ન થાય સ્થિર વિદ્યુતભાર છે, ત્યાં ત્યાં સીમિત છે, એટલામાં જ વિદ્યુતભાર છે. એ પેલા વીજભાર આપણે ઘરની લાઇનોની જે કેમ વીજ પ્રવાહ વહન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે એની જેમ છે વિદ્યુત પ્રવાહ વહન થતો નથી. જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે ખાલી જગ્યા બને છે. વીજભારનું વહન થાય છે ત્યારે તે શું બને છે? વીજભાર જ બને છે. ઓકે, ચલો નેક્સ્ટ. જે તે પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે જાણવા ઇલેક્ટ્રોસ્કોપ નો ઉપયોગ થાય છે. જે તે પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે જાણવા માટે ઇલેક્ટ્રોસ્કોપ નો ઉપયોગ થાય છે. ઓકે, વેરી ગુડ, નેક્સ્ટ. જુદા જુદા વાદળો વચ્ચે તથા વાદળ અને પૃથ્વીથી પૃથ્વી વચ્ચે થતા વીજભારના વિસર્જનને લીધે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે વીજળી. જુદા જુદા વાદળો વચ્ચે તથા વાદળો અને પૃથ્વી વચ્ચે જે છે તથા વીજભારના વિસર્જનને લીધે વીજળી ઉત્પન્ન થાય છે, વીજળીના કડકલા જે છે ઉત્પન્ન થાય છે, બરોબર. ઓકે, 9 નંબરનું. ઊંચી ઇમારતોને વીજળી પડવાથી ઘટનાથી બચાવ ઇમારતો પર વીજળી વાહકો લગાડવા મૂકવામાં આવે છે. ઓકે, ઇમારત પર વીજળી ના પડે એટલા માટે વીજળીના વાહકો છે મૂકવામાં આવે છે. ચલો નેક્સ્ટ અને લાસ્ટ. પૃથ્વીની અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે ભૂકંપ. વેરી ગુડ, બાકીનું તમે પછી અને બીજી વાત એ તમને કહું છું કે ભૂકંપ વિશે આપણને માહિતી હોવી